સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરત જિલ્લા વિશેની. તો સુરત જિલ્લા વિશેની રચના, સુરત જિલ્લાની વિશેષતા, તેમાંથી નીકળતા નદીઓ, તેમાં આવેલા સરોવરો, તળાવો, લોકમેળાઓ, ઉત્સવો, અભયારણ્યો, સંગ્રહાલયો, સંશોધન કેન્દ્રો વગેરે વિશેની આપણે માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ સુરત જિલ્લો. સુરત જિલ્લાની રચનાની વાત કરીએ મિત્રો, તો સુરત જિલ્લાની રચના 1 મે 1960 રોજ કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. હવે મિત્રો વાત કરીએ સુરત જિલ્લાની વિશેષતાની, તો સુરતની તાપી નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. સુરત મિત્રો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. સુરત સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પણ જિલ્લો છે. સુરત સોનાની મૂરત, સૂર્યનગરી, મક્કાબારી, બાબુલ કા મક્કા અને ડાયમંડ સિટી તરીકે પણ જાણીતું છે. તો મિત્રો આ સુરતના વિશેષ એવા નામ છે, અને એક વખત ફરીથી આપણે વાંચી લઈએ અને યાદ પણ કરી લઈએ. તો સુરતને સોનાની મૂરત, સૂર્યનગરી, મક્કાબારી, બાબુલ મક્કા અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે. મિત્રો વાત કરીએ સંગ્રહાલયની, તો સરદાર સંગ્રહાલય, જેને વિન્ચેસ્ટર મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે, તે સુરત જિલ્લામાં આવેલું છે. હવે મિત્રો વાત કરીએ સંશોધન કેન્દ્રની, તો મેઇન કોટનના રિસર્ચ સ્ટેશન સુરતમાં આવેલું છે, તેમજ સોરદમ રિસર્ચ સ્ટેશન, સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ, તેમજ મેઇન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન 5 નંબર પર આવે છે. વીટ રિસર્ચ સ્ટેશન, ઘઉં સંશોધન કેન્દ્ર બારડોલી 6 નંબર પર, સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો આ 6 સંશોધન કેન્દ્રો સુરત જિલ્લા ખાતે આવેલા છે. વાત કરીએ મિત્રો સુરત જિલ્લાના જોવાલાયક સ્થળોમાં, તો મુગલસરાઈ, નહેરુબાગ, એન્ડ્રુઝ લાઇબ્રેરી, ડુમ્મસ, હજીરા, બારડોલી, કામરેજ, કાંકરાપાળ વગેરે સુરતના જોવાલાયક સ્થળો છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જરૂરથી જોડાઈ જશો.